રાતે રાતે જય દ્વારકાધીશ બધાને, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે નવરાથી ગયા હતા અને આખો દિવસ આપણને કાંઈ ટાઈમ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો, તો આપણે અત્યારે વિડીયો બનાવવાનો છે. અમારા મોટા ભાઈ પણ છે, આપણે તો મેળી ઉપર આવતા રહ્યા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કે સાંજ પડવા આવી એટલે જો મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ છે અને મજા આવે છે ઘણી રીતે, કેમ કે ઠંડો પવન આવે એટલે તો મજા જ આવે. અમે મેળી ઉપર તો મજા આવે, કેમ કે ગામ દેખાય આખું અને મેળીમાંથી જે હોવાની મજા આવે, ચકલાનો અવાજ આવે. કેમ કે હવે તો હાંજ પડી એટલે ચકલા પણ એના માળામાં જાય એટલે મજા આવે. અત્યારે તો અમારો વિડીયો બધા જોવો જ છો અને જોતા રહેજો. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બને એટલો શેર કરજો, કેમ કે મારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. જો દીશું તો બાય રમવા આવી હે, દીશુને તેની બેનપણી વારે રમવાનું, એને બેન પણ આવી નથી રમવા, વી આવી નથી. કાં દીશું તું રમવા આવી હો ને? હે હા, જો લિંગી ઓઢીને કેવું રમે હે, જો હું રમે હે. દેરાણી જેઠાણી રમે, તું શું કરે? ચાલુ કરો કડી ગયો કે તો હવે હાંજ પડી ગઈ છે, રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હાલના 6 વાગી ગયા છે એટલે હવે તો રાંધવું પણ પડશે. અને એક વાત મિત્રો ખાસ કરું તો, તમે કોમેન્ટ બધા કરો જ છો અને જે કોમેન્ટ કરતા હશે એને ખબર પણ હશે કે અમે કઈ કોમેન્ટ કરી છે અને શું કોમેન્ટ કરી છે. બધાએ કોમેન્ટ તો સારી જ કરો છો અને કોમેન્ટ કરજો પણ તમારા સવાલનો જવાબ આપણે આપીશું, પણ થોડીક વાર લાગશે કેમ કે આપણી ચેનલ હજી મોનેટાઈઝ થઈ નથી. જો તમે સપોર્ટ આપશો તો આપણી ચેનલ મોનેટાઈઝ જલ્દી થઈ જશે અને તમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે. અને આપણે દેવાનો જ છે તમારા સવાલનો જવાબ, કેમ કે કોમેન્ટ કરતા હશે એને તો ખબર જ હશે કે આપણે કઈ કોમેન્ટ કરી છે એમ. એટલે મિત્રો, તમને બધાને તમારો જવાબ મળી જશે અને કોમેન્ટ કરજો, જેને જે પૂછવું હોય એ પૂછી લેજો. પણ
જવાબ મળશે ચેનલ મોનેટાઈઝ થયા પછી. અને તમે અમને ઘણો સપોર્ટ કરો છો અને આમ આમ કરતા રહેજો એટલે આપણી ચેનલ આગળ હાલે, અને ફૂલ સપોર્ટ કરજો એટલે આપણી ચેનલ મોનેટાઈઝ જલ્દી થાય. અને આટલો સપોર્ટ કર્યો એમાં હું તમને દિલથી આભાર માનું છું. અને આમણામ સપોર્ટ કરતા રહેજો એટલે આપણી ચેનલ આગળ વધે. આ તો દીશું ગયા હતા લાડવા ખાવા, અને આપણે પણ ગયા હતા એટલે ઘરે નહોતા કોઈ, તો મોટા ભાઈ આવી ગયા છે એ પણ આજ લાડવા ખાવા ગયા હતા. ભીમા ભાઈ આજ ક્યાં લાડવા ખાવા ગયા હતા? જો એમનું મોઢું ખુશ ખુશ થઈ ગયું યાર. લાડવા ખાઈને આવ્યા એટલે કઈક મજા આવી છે લાડવા ખાવાની. લાડવા ખાવાની મજા આવી ના? મજા આવે જ ને. દીસુ ને બા ને મોટા ભાઈ ને એ બધા આજ લાડવા ખાવા વહી ગયા હતા, અને આપણે પણ આજ સગાઈમાં વહી ગયા હતા લાડવા ખાવા, અને મોટા ભાઈ ને પણ ગયા હતા. તો આપણે જઈશું હવે દીસુભાઈ, દીસુને પૂછ્યું કે લાડવા ખાવા ક્યાં ગયા હતા. ઓ નહીં પૂછું. તો મારા દીસુબેન શું કરે હે દીસુ? તો દીસુ તો નીચે રૈંબા રાખે હે. કાં દીસુ શું કરે? મેંગો સોડા. મેંગો સોડા આવું શું લઈ જાય? દુકાન કલામ દુકાન મળે મળ્યો હવે કલામ દુકાને. જો રાંધવાનું ચાલુ છે ભાત વગાડે. અમારા બા તો સિંગ ફોલ હે. આ ક્યાં ઘાસ આયલ કરી આયલ તો દીસું.